भावनगर शहर में पानी भादरवा महीना आंकड़ा तड़का में पानी की समस्या सर्जाता लोग द्वारा चक्काजाम कराया हो। नानी खोड़िया की पाछड़ आवेला खोड़ियानगर गौतम बुद्धनगर सहित विस्तारों में छेल्ला चार महीना पानी की समस्या सर्जाई रही है, जेने लईने लोग आखड़े कंतारी भावनगर राजकोट रोड पर दौड़ी आया था। रोड पर बेसी जई बेनर तेमज पोस्टरो साथ सूत्रोच्चार कर विरोध कर्यो हतो। घटना ने लईने पोलिस तंत्र पण दौड़तुं थयुं हतुं, परंतु लोग द्वारा सतत विरोध साथ तात्कालिक पानी आपवानी मांग करी हती। पानी की समस्या अंगे संतोषकारक जवाब नहीं आपता लोग द्वारा फरीथी रोड पर बेसी जई उग्र विरोध कर्यो हतो। अहींना लोग द्वारा पानी पुरवठा मंत्री कुंवरजी बावरिया समक्ष पण रजूआत करी हती, छतां पानी अंगे कोई उकेल नहीं आवता रोषे भरायेला लोग द्वारा ट्राफिक जाम करवामां आव्यो हतो, अने ज्यां सुधी पानी नहीं मळे त्यां सुधी उग्र विरोध शरू राखवा लोग द्वारा चीमकी पण उच्चारवामां आवी हती। આજે રજૂઆત સાંભળવા માટે આવ્યા છીએ અમે, અને એનું જેટલું બને એટલું વહેલું સોલ્યુશન થાય એ પ્રમાણે અમે પગલાં લેવાના છે। ટીડીઓ સાહેબને બોલાવ્યા છે, પાણી પુરવઠા બોર્ડવાળાને બોલાવ્યા છે, એમને મિટિંગ કરી અને આ જેટલું બને એટલું વહેલું એનું સોલ્યુશન લાવ્યા। મહિનાથી તકલીફ હતી, શા માટે કાર્યવાહી સિદ્ધિ વિનાયક સોસાયટી છે, પછી બીજી કઈ સોસાયટી ખોડિયાર નગર છે, અને ત્રીજી એક શિવ સિટી। ત્રણ તંત્ર દ્વારા અમે અત્યારે અહીં પાણી પુરવઠા બોર્ડ વાળાને ટીડીઓ સાહેબ ને બધાને બોલાવ્યા છે, અને એ હપ્તા ભરવા સરકાર બધી રીતના સપોર્ટ કરે છે, આ વસ્તુમાં કેમ સપોર્ટ નથી કરતી? આ મોંઘવારીમાં આ બધું કરવું કે પાણી નું કરવું? કેટલા સમયથી બેન પાણી નથી આવતું? ઘણા સમયથી પાણી નથી આવતું, રજૂઆત કરી છે, જો કલેક્ટર ઓફિસ માં કરી, અમે વર્તેજ બાડા માં કરી, પછી ભાવનગર કોઈ પણ જગ્યાએ અમારી ફરજ અમે ક્યાંય ચૂક્યા નથી, અમે તમામ અમારી ફરજ બજાવી। બે મહિના થાય સખત અમે દોડીએ, અત્યારે અમારું પાણી નથી, બાળકો હેરાન થાય, અમે મહિલા હેરાન થાવી, અમારા ભાઈઓ બધાને કોઈને ઓફિસે જવા ન દેવી, પાણી ન હોય એટલે કે ગમે એમ પેલા ટાંકો લાવી દો ને પછી જ જાઓ ઓફિસે, પછી જ કામે જાઓ। હવે એમ કે તમારું પાણી જોતું હોય શાકભાજીના નહીં માગતા પૈસા, શું કરું? એક તો અત્યારે ધંધાની મંદી એટલી એની કોઈ સીમા નહીં, એમ પંદર દિવસ થાય કારખાના બંધ થઈ ગયેલા છે। અમારે હવે અત્યારે અમે એક જ નિર્ણય કર્યો છે, બધા ભાઈઓના સહયોગથી બહેનોના સહયોગથી રોડ બંધ કરવાનું નક્કી કર્યું છે। બરોબર, નામ રાઠોડ પ્રેમજીભાઈ દેવજીભાઈ છે, હું ગૌતમ બુદ્ધની અંદર રહું છું, અને આ વિસ્તારની અંદર ખોડિયારનગર સોસાયટી, ગૌતમ બુદ્ધ સોસાયટી અને સિદ્ધિ વિનાયક સોસાયટી દ્વારા જ આ લોકો આજે અમે આંદોલન કરવાના છીએ, એટલે કે રસ્તા રોકો આંદોલન, એટલા માટે કે જળ એ જીવન છે, સમગ્ર સૃષ્ટિ માટે જળ મહત્વનું છે। ત્યારે અમારી આ સોસાયટીની, આ ત્રણ સોસાયટીની અંદર ઘણા સમયથી પાણીનું વિતરણ કરવામાં આવતું નથી, અમારે ડારનું પાણી પીવામાં આવે છે, અને આજે કિડનીની અંદર પથ્થરી સ્ટોન થઈ ગયેલા છે બધેને, અને આ વિસ્તાર જો આજે આ અમારો જે પ્રશ્ન છે એ હલ નહીં કરવામાં આવે તો અમે રોડ ઉપર જઈને રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। વર્ષદાડે કેટલો ખર્ચ થતો હોય છે પાણી બહારથી મંગાવવા? વર્ષદાડે વાત કરીએ તો એક મહિનાની અંદર 5,000 નો ખર્ચો થાય છે, એટલે 12×5=60, બરાબર, એટલે 60,000 રૂપિયાનો ખર્ચો થાય છે વર્ષે, અને તેમ છતાં જો પાણીનો પ્રશ્ન નિકાલ કરે, સરકાર એમ કહે છે કે ઘરની અંદર, હર ઘરની અંદર જળ, પણ અહીંયા તો કોઈ જળ જ નથી, તો આ માટે આ એક જળનો પ્રશ્ન જો અમારા વતી આપ રજૂઆત કરો સરકાર શ્રીમાં, એવી અમારી માંગણી છે ત્રણેય સોસાયટી દ્વારા।
परमार मारू नाम छे। आ खोडियार नगर सोसायटी ना अमी बधा रही छे। खोडियार नगर गौतम बुद्ध नगर अने सिद्धि विनायक अने शिव सिद्धि सोसायटी ना बधा रहीशु छे। छेल्ला घणा वर्षो थी आ सोसायटी नी अंदर अमी बधा लोको रही छे। हाल छेल्ला केटलाय महीना थी सतत कलेक्टर श्री ने भावनगर रूबरू 400-500 जणानी संख्या में भाईओ अने बहनोनी संख्या में अमी सर ने रजूआत करी કે સર અમને કોઈ પણ પરિસ્થિતિની અંદર પાણી આપો, દર બે દિવસે ને ચાર દિવસે 700 રૂપિયાનો પાણીનો ટાંકો અમે કોઈ પણ પરિસ્થિતિમાં નાખી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી એમ સતત સરને રજૂઆત બાદ સરના પણ સારા પોઝિટિવ એટિટ્યુડથી તેઓએ ડીડીઓ સરને વિનંતી કરી કે આ લોકોને પાણી માટેની તાત્કાલિક ભલામણ કરો। ડીડીઓ સર દ્વારા પાણી માટે પાણી પુરવઠા બોર્ડને પણ લેખિતમાં જાણ કરવામાં આવી કે આ લોકોને હંગામી ધોરણે તાત્કાલિક પાણી આપવા માટે દેવામાં આવે। એમ છતાં સતત અમે આ કેટલા મહિનાથી અમારી રજૂઆત સત્તા આ આજની તારીખ સુધીમાં આ તંત્ર દ્વારા આ ખાડા કાન કરીને અમને પાણી આપવામાં આવ્યું નથી। હવે તમે શું કરવાના છો? હવે અમારું એક લક્ષ્યાંક છે, અમે છેલ્લે આપણા રાજ્યના મંત્રીશ્રી પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈને પણ સિયોર સર્કિટ હાઉસ ખાતે પાણીની રજૂઆત કરી, તેઓએ અમને એવી સારી એવો પ્રતિભાવ આપીને તેવું કીધું કે ભાઈ આ લોકોને તાત્કાલિકના ધોરણે ટી મૂકીને પાણી આ લોકોને પૂરું પાડો, પણ એમ છતાંય પણ આ તંત્ર દ્વારા અમને પાણી આપવામાં નહીં આવતા। ગયા શુક્રવારે અમે બધા જ ડિપાર્ટમેન્ટને લેખિતમાં જાણ કરી છે કે સર અમે તમને આખરી વિનંતી પત્ર આપીએ છીએ કે જો અમને દિવસ 3ની અંદર પાણી આપવામાં નહીં આવે તો અમે ભાવનગર રાજકોટ હાઈવેને બંધ કરી દઈશું, અને એની માટે જવાબદાર અમે લોકો કોઈ નહીં હોય એટલા માટે કે સતત કેટલા મહિનાથી અમારી વર્તેજ ગ્રામ પંચાયત પણ કોઈ પણ પ્રકારની રજૂઆત નહીં સાંભળતા ના છૂટકે અમારે આ ભાઈઓ બહેનો આ બાળકો આજે નિશાળ મૂકી અને આ આંદોલનની અંદર જોડાવવાની પરિસ્થિતિ નિર્માણ આ તંત્ર દ્વારા કરવામાં આવી છે સર।